તોકતે વાવાઝોડાને લઈને ખંભાળિયાના સલાયા બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારી માટે દરિયામાં ગયેલી સલાયાની બોટો પરત ફરી 500 થી વધુ બોટ સલાયા બંદર પર લંગરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ સલાયા સહિતના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। तो तोकते वावाजोड़ा ने पगले जाम खंभाळियानुं तंत्र पण एलर्ट मोड पर आ गयुं छे। तोकते वावाजोड़ा ने लईने खंभाळियाना सलाया बंदर पर बे नंबरनुं सिग्नल लगाववामां आव्युं छे। माछीमारी माटे दरियामां गयेली सलायानी बोटो पण परत फरी रही छे। 500 થી વધુ બોટ સલાયા બંદર પર લાંગરી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। તો તંત્ર અત્યારે સજ્જ થઈ ગયું છે। તોકતે વાવાજોડાની અસરને પગલે દરિયાકાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। પર તોકતે નામના વાવાઝોડા ત્રાટકવાની શક્યતા હોય ત્યારે દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। સાથે સાથે સલાયાના માછીમારોને બંદર પર બોલાવી લેવામાં આવ્યા છે। માછીમારી કરતી 500થી વધુ બોટ સલાયા બંદર પર લાંગરી દેવામાં આવી છે। સાવચેતી અને સલામતીને માટેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલાયા બંદર ઉપરાંત દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાજન કાર્ય VTV ન્યૂઝ સલાયા દેવભૂમિ દ્વારકા।